આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને સ્પેશિયલ રિપોર્ટ અંતર્ગત હું છું નતાશા, આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજનો અત્યંત મહત્વનો મામલો એટલે કે ટ્રિપલ તલાક. અને ટ્રિપલ તલાક મુદ્દે જ્યારે સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો જાહેર કર્યો છે અને ટ્રિપલ તલાક આ મામલાને રદ કરવાનો ચુકાદો ઘોષિત કર્યો છે, ત્યારે આ જ વિષય પર મેં વધુ વાતચીત માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ત્રણ મહાનુભાવો, તેમની ઇન્ટ્રોડક્શનમાં જોડાઈશું. સૌથી પહેલા આપણી સાથે છે રુઝાન ખંબાતા, જેઓ સોશિયલ રિફોર્મિસ્ટ છે. બીજી બાજુ આપણી સાથે બેન્ચ પર છે આસિફ શેખ, જેઓ સામાજિક કાર્યકર્તા અને સાથે સાથે ઇસ્લામ ધર્મના જાણકાર છે. બીજા આપણી સાથે છે મુફ્તી રિઝવાન તારાપુરી, જેઓ પ્રમુખ મિલી કાઉન્સિલ છે ગુજરાતના. આપ સૌ મહાનુભાવોનું હું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજનો જે આ મામલો છે અને આપ મહાનુભાવોને હું પૂછવા માંગીશ કે સૌથી પહેલા તો આજે ચુકાદો જાહેર કરવામાં આવ્યો, 1400 વર્ષની પરંપરાને આજે બ્રેક લગાવી દેવામાં આવી છે. સૌથી પહેલા રુઝાનજી આપ શું કહેશો? સૌથી પહેલા તો આ પરંપરા ખોટી હતી, કારણ કે પરંપરા જુદી છે, જે યુ વિલ એક્સપ્લેન ટુ ઇન ડિટેલ. બરોબર, પણ આ જે પરંપરા જે શોર્ટ ટર્મ હતી ને, શોર્ટકટ હોય, ત્રણ વારમાં બોલી લો, એક દિવસમાં બોલી લો, ફોન પર બોલી લો, સ્કાઈપ પર બોલી લો, રસ્તા પર બોલી લો, ક્યાંક બી બોલી લો, એ પરંપરા ખોટી હતી. આપણે કોઈ રિલિજન નો ઓફેન્ડ નથી કરવું, જે એની અસલી પરંપરા છે. કે કોઈ બી ધર્મમાં કોઈ બી રિલિજન, અમે એવું નથી કહેતા કે બહેનો જોડે અન્યાય કરો, બહેનો જોડે ઇન્ડિસ્ક્રિમિનેશન કરો, બહેનોને ઇક્વાલિટી ના આપો, બહેનોને ડોમેસ્ટિક વાયલન્સ કરો, કોઈ ધર્મમાં નથી કહેતા. એ તો પછી જે આપણે બધા સો કોલ્ડ રિલિજિયસ લીડર્સ બોલો, માઉલી બોલો, સાધુઓ બોલો, એવો કંઈક પોતાનું વેસ્ટર્ન ઇન્ટરેસ્ટ માટે આમાં ગોલ મટોલ બધું કર્યું છે. આજે જે ચુકાદો આવ્યો છે, ઇમ્પોર્ટન્ટ એટલા એ પોઈન્ટ ઓફ વ્યુ છે કે જે આ ટ્રિપલ તલાકની જે ખોટી રીત છે એને સ્ટોપ કરવા માટે આવ્યો છે. અને એનું લેજિસ્લેશન બનાવવામાં આવ્યો છે કે ભાઈ એનો કાનૂનને લો બનાવી દો, તાકી મિસયુઝ ના થાય, જે રીતે મિસયુઝ ને મિસઇન્ટરપ્રિટેશન અત્યાર સુધી થયો છે. એટલે જસ્ટ ટુ ક્લેરિફાય, 1400 વર્ષની પ્રથા આપણે ખતમ નથી કરતા. આપણે ખાલી જે મિસઇન્ટરપ્રિટેશન ને મિસયુઝ થતો હતો આપણે એના સ્ટોપ કરાવી રહ્યા છે. સો વી સેલ્યુટ ધ સુપ્રીમ કોર્ટ ફોર દેટ. આસિફજી, રુઝાનજીનું કહેવું છે કે જે પ્રકારે મિસઇન્ટરપ્રિટેશનને પોલિટિકલી આજે સુપ્રીમ કોર્ટે લીગલી આજે તેના પર એક મોહર લગાવીને તેને રદ કરી દીધો છે, પરંતુ સામાજિક દ્રષ્ટિકોણથી જો વાત કરવામાં આવે અને રિલિજિયસ વે થી જો વાત કરવામાં આવે, જ્યારે આપ ઇસ્લામ ધર્મના જાણકાર છો, ત્યારે આપ આ મુદ્દે શું કહેવા માંગશો? સૌથી મોટી વસ્તુ એ કહેવા માંગુ છું કે મુસ્લિમોનો બહુમતી વર્ગ, અરે હું ક્યાં સુધી કહીશ કે કેટલાક ધાર્મિક ઉલેમા પણ અને મુસ્લિમોના એડવોકેટ્સ પણ અને મીડિયા સોશિયલ એક્ટિવિસ્ટ એ બધા જાણે કે ઇસ્લામની જે મૂળ તલાક આપવાની પદ્ધતિ છે એના અજ્ઞાનતા છે. અને તલાકની જે ઇસ્લામ આપવાની જે તલાકની પદ્ધતિ છે ઇસ્લામમાં, એ જાણકારી ન હોવાના કારણે સમસ્યા ઉભી થાય છે. અને ટીવી ડિબેટમાં પણ એ રીતે વસ્તુ આપવામાં આવે છે કે એક વિજય થઈ ગયો છે અને 1400 વર્ષની પરંપરા ખતમ થઈ ગઈ છે. ઇસ્લામના ધર્મમાં માનનારા ધર્મગુરુઓ અમે બધા એમ જ ઈચ્છે છે કે એક સાથે ત્રણ તલાકની પદ્ધતિ ખોટી છે, કારણ કે કુરાનમાં જ આનો અવકાશ નથી. એટલે ક્યાંકથી ક્યાંક વાતનું વતેસર કાં તો પછી વાતનું વિશ્લેષણ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે હાલ તો જે પ્રકારે મુદ્દા સાંભળવા મળી રહ્યા છે. સુપ્રીમ કોર્ટની જો વાત કરીએ, ક્યાંક ને ક્યાંક આ ઇસ્યુ પોલિટિકલ વે પર જતો રહે છે, પરંતુ રિલિજિયસ વેમાં જ્યારે આપ અગ્રણી તરીકે કંઈક સમજાવવા માંગશો, તો તે સમાજને એક ડાયરેક્ટ મેસેજ શું હશે? ચોક્કસ. પહેલા તલાક આપવાની જો પદ્ધતિ આપ કહો તો હું બતાવવા માંગુ છું, તો ઘણી બધી સ્પષ્ટતા એમાં જ આવી જશે. પહેલા તો કુરાનનો આદેશ છે કે જ્યારે બે પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય તો બંને તરફથી એક એક વ્યક્તિ આવે અને સમાધાનના પ્રયત્નો કરવામાં આવે. આ એક સજેશન નથી, આદેશ છે, અલ્લાહ તઆલા તરફથી છે. એટલે સમજવું જોઈએ કે આનું એની કેટલું મહત્વ છે. એને ક્રોસ કરીને જો આગળ વધવામાં આવે એનો અર્થ એ કે માણસ નાફરમાની કરે છે. બીજી વસ્તુ એ કે જ્યારે બંનેમાંથી કોઈ એક વ્યક્તિ મન બનાવી લે, તો ખાસ કરી પુરુષને એમ કહેવામાં આવ્યું છે, કારણ કે પુરુષને અધિકાર છે તલાક આપવાનો, તેને કહેવામાં આવ્યું કે તું ઈશ્વરથી સૌથી નાપસંદ કામ કરે છે, એટલે હજાર વાર વિચારીને કરણ, કારણ કે આગળની જિંદગીમાં જો અલ્લાહ એનાથી નારાજ થાય તો એના માટે સમજી શકે છે કે આધ્યાત્મિક એક કાયમ એક એમાં જીવશે કે મેં ખોટું કામ કર્યું, અલ્લાહની મરજીની વિરુદ્ધ જઈને કામ કર્યું. જનરલ વે પર જે પ્રકારે રુઝાનજીએ કીધું કે ક્યાંક ને ક્યાંક એક રિફોર્મિસ્ટના એંગલથી તેમણે જે રીતે જણાવ્યું કે આ જે મુદ્દો છે ફક્ત ધર્મને લઈને ન વાત કરવામાં આવે, પરંતુ મહિલા સશક્તિકરણની કાં તો પછી મહિલા ઉપર જે અત્યાર સુધી અત્યાચાર કહી શકાય કે જે અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો હતો, આ જ મુદ્દે જ્યારે વાત કરવામાં આવી રહી છે, ત્યારે રિઝવાનજી હું આપને પૂછવા માંગીશ કે મિલી કાઉન્સિલના આપ હેડ છો ગુજરાતના, તો જે પ્રકારે આ ચુકાદો બહાર આવ્યો છે આપના શું મત મતાંતર હશે? પહેલી વાત તો એ કે સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો છે એને અમે માન્ય ગણીએ છીએ અને સ્વીકાર કરીએ છીએ, અને મુસ્લિમ પ્રસલા બોર્ડ બી એને માન્ય ગણે છે, અને ઉપર હજુ સુધી મુસ્લિમ પ્રસલા બોર્ડનું કોઈ સ્ટેટમેન્ટ બી અગેન્સ્ટમાં નથી આવ્યું.
પણ વાત એ છે કે આ જે મુસ્લિમ પ્રસલ્લા બોર્ડ અને સરકારના દરમિયાન જ્યારથી બીજેપી સરકાર તો એક માહોલ ઉભો કરવામાં આવ્યો છે. મુસ્લિમ પ્રસલ્લા બોર્ડને દેશ વિરોધી સંસ્થા અને દેશના ડેમોક્રેસી જમહુરિયતના વિરોધને વિરોધી હોવાનું એક ઉભું કરવામાં આવ્યું છે કે સંસ્થા જે છે આપણા દેશના ડેમોક્રેસીના હાથે ટકરાઈ છે અને આપણી જે જ્યુડિશિયરીના હાથે ટકરાઈ છે. અને આ મોટા મોટા નેતાઓ બી બીજેપીના બોલી ચૂક્યા છે કે મુસ્લિમ પ્રસલ્લા બોર્ડની ઉપર બેન લગાવવામાં આવે. હાલાકી મુસ્લિમ પ્રસલ્લા બોર્ડ જે કામ કરે છે એ બંધારણના અધીન એમનો હક મુકમ્મલ તોર પર એમને મળેલો છે શરિયા એકના તહત. એના પછી બી બધા બહુ બંધારણના એકના તહત મુસ્લિમ પ્રસલ્લા બોર્ડને મુકમ્મલ તોર પર મુસ્લિમ સમાજના મસલા ઉકેલ માટે એને અધિકાર આપવામાં આવ્યો છે. એટલે પહેલી વાત તો એ છે કે મુસ્લિમ પ્રસલ્લા બોર્ડનું કામ જ એ છે કે સમાજની અંદર સુધારો લાવે અને સ્પેશિયલી જે પર્સનલ લો આવે છે, ખાસ જે 8, 9, 10, 11 જે ઇશ્યુઝ છે જે મુસ્લિમ પ્રસલ્લા બોર્ડની અંદર આવે છે, એની અંદર મુસ્લિમ પ્રસલ્લા બોર્ડ આજથી નહીં વર્ષોથી કામ કરે છે. તલાકની ઉપર કામ કરે છે અને એવી રીતે જહેજના ઉપર કામ કરે છે. એવી રીતે ગલત રીતે જે ઔરતોને તલાક આપવામાં એ બધા બહુ ઇશ્યુ છે જે મુસ્લિમ પ્રસલ્લા બોર્ડનું મુસ્તકિલ એક પ્લેટફોર્મ છે અને આખા દેશની અંદર કામ કરે છે. તો જે રિફોર્મનું કામ છે એ મુસ્લિમ પ્રસલ્લા બોર્ડનું અસલ કામ છે. મુસ્લિમ પ્રસલ્લા બોર્ડે આજ સુધી એવું નથી કીધું કે ભાઈ અમે ટ્રિપલ તલાકને અમે સારું ગણીએ છીએ, યા ટ્રિપલ તલાક જે લોકો આપે છે એ કુરાન ના હદીસ અને મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જીવનની ઉપર એ લોકો એની નકલ કરે છે, એની ઉપર અમલ કરે છે. મુસ્લિમ પ્રસલ્લા બોર્ડે આજ સુધી પ્રોત્સાહન નથી આપ્યું. મુસ્લિમ પ્રસલ્લા બોર્ડ હંમેશા એનો વિરોધ કર્યો છે. પણ અત્યારે વાત એ છે કે અહીંયા આપણે મહિલાઓને શક્તિકરણની વાત છે જ નહીં. અગર મહિલાઓને એટલી શક્તિકરણ અને એટલું મહિલાઓને પડ્યું તો ઝકિયા જાફરી જે છે છેલ્લા 10 વર્ષથી 11 વર્ષથી કોર્ટોના ધક્કા ખાય છે. આજ સુધી ઝકિયા જાફરીને બિચારીને જેને આજ સુધી ઇન્સાફ નથી મળ્યો, તો એ તો ખોટી વાત છે. અને એટલી બધી શક્તિ કહેવાય અત્યારે તમે જાઓ બિહારની અંદર ને કિશનગંજની અંદર મહિલાઓની જે પૂર આવ્યું છે તેની અંદર મહિલાઓની શું પરિસ્થિતિ છે, ત્યાં ખાવાનું સરકાર હજુ સુધી ત્યાં નથી પહોંચી. તો દેશના જે વિકાસના અસલ જે મુદ્દાઓ લઈને સરકાર બેઠેલી એ મુદ્દાઓથી પબ્લિકનું ધ્યાન હટાવવા માટે ખાસ તોર પર મુસ્લિમ ઇશ્યુઝને ઉભારવામાં આવે છે. તમે જોવો સ્ટેપ બાય સ્ટેપ છેલ્લા 2 વર્ષથી મુસ્લિમ ઇશ્યુને જે છે એ ટીવીની ઉપર બાકાયદા ડિબેટ બનાવવામાં આવે છે, એની ઉપર એને હોટ ઇશ્યુ બનાવવામાં આવે છે. અને બાકાયદા પ્લાનિંગના સાથી જે દેશના ખાલી મુસ્લિમો નહીં બલકે 100 કરોડ 125 કરોડ આ દેશના વાસીઓનું દિમાગને ડાયવર્ઝન કરવાની બાકાયદા મુનઝમ સાઝિશ. એમને મુફ્તિ સાહેબે કહ્યું એ બધું બોલું, સોરી બટ પેલું ઘીસું પીટું છે કારણ કે આવું એવી ટાઈમ બધા આવું બોલી રહ્યા છે. તો કોઈ બી સમાજના લોકો એ લોકો પર આવી જાય એટલે આવું ચાલુ કરી દે બોલવાનું. સૌથી પહેલા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે સુપ્રીમ કોર્ટને એવું કહી દીધું હતું, યાદ હોય તો સાહેબ યાદ અપાઈ દઉં, કે ના અમારું શરિયત તમારા માટે અમારું કોન્સ્ટિટ્યુશન, વી ડોન્ટ બિલીવ ઇન ધ ઇન્ડિયા કોન્સ્ટિટ્યુશન. પછી ત્યારે સુપ્રીમ કોર્ટે બૂમ પાડી ત્યારે લોકો લાઈન પર આવ્યા. લેટ અસ બી વેરી ક્લિયર, યુ કેન ચેક ધ રેકોર્ડ. બીજો પોઈન્ટ કે અગર આટલો બધો મુસ્લિમ પર્સનલ લો બોર્ડ આટલું બધું ફેર છે કે જે હા બહુ ખોટું છે ના થવું જોઈએ, તો આટલા વર્ષો સુધી ચૂપ કેમ બેઠો હતો? વાય ડીડ ઇટ નોટ ટેક એની સ્ટેન્ડ? વાય ડીડ ધ કોર્ટ હેવ ટુ કમ ઇન ટુ પ્લે? જયારે આ પેટિશન થયું પીઆઈએલ થઈ ત્યારે કોર્ટ વચ્ચે આવી છે. કોર્ટ કઈ રાતે સુતી છે જાગી ગઈને? એનું સો મોટો નથી કર્યું, પીઆઈએલ પર કોર્ટ એનું કામ કર્યું છે. એટલે જયારે મુસ્લિમ પર્સનલ બોર્ડ એનું જે કામ કરવું જોઈએ એને ના કર્યું એટલે કોર્ટે વચ્ચે પડ્યું. તે જ બીજી વાત કે જે આટલા બધા કેસીસ આવે કે ઘણા લોયરોને પૂછો, લોયર જ કેસ લડી રહ્યા છે કે ભાઈ રસ્તાની વચ્ચે તલાક આપ્યો, વોટ્સએપ પર આપ્યો, ફોન પર આપ્યો, તો લોયર કેમ કેસ લડવાય? મુસ્લિમ પર્સનલ બોર્ડ પર પેલી એ લોકોને જસ્ટિસ મળી જોઈએ જે બહેનોને જે નથી મળી. એટલે અત્યારે મુસ્લિમ પ્રસલ્લા બોર્ડ કેવી રીતના જસ્ટિસ આપી શકે? સમજાવી શકે મુસ્લિમ પ્રસલ્લા બોર્ડ પાસે પાવર નથી. કોઈ બી સમાજ ના સાહેબ, હું પારસી છું, અમારો પોતાનું હોય સમાજ ના, તો જે હિન્દુ લો છે એ રીતે બધા, જે મુસ્લિમ લો છે એ રીતે કામ કરવું પડે. તો તમારા મૌલી હોય, તમારા જેવા ઇન્ટેલિજન્ટ માણસો હોય, એ સ્ટોપ કેમ ના કરાયું સાહેબ? ટાઈમ પાસ છે ને, તમે
તમાશો છે સર, ત્રિપલ તલાકનો જે તમાશો છે ને, એના લીધે કેટલી બહેનોની જિંદગી બરબાદ થઈ છે અને કેટલી બહેનો હેરાન થઈ છે. રુજુ કહેવાય એટલે પાછો તલાક પાછી લેવાનો એનો અધિકાર છે. ધારો કે એને ગુસ્સામાં આપી દીધી તો 3 મહિનામાં પાછી થઈ શકે છે, પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. 3 મહિના પછી પણ જો પુરુષ એ લગ્ન પૂરો સંબંધ પૂરો થઈ જાય છે, પછી ધારો કે 1 વર્ષ પછી 2 વર્ષ પછી 10 વર્ષ પછી બંનેને એવો અહેસાસ થાય કે ના આપણે ભૂલ કરી, તો બંને ફરીવાર લગ્ન કરી શકે છે. એક વખત બોલી અને ત્યારબાદ જે મુકરવાનો જે આ મામલો છે, તદુપરાંત જયારે આપણે કહીએ કે સંકેલી લેવાનો મામલો હોઈ શકાય, કારણ કે એક વખત ગુસ્સામાં બોલી દીધું, પરંતુ ગુસ્સામાં મહિલાના સંવેદનાની વાત અહીંયા ક્યાં થઈ રહી છે? જે પ્રકારે અહીંયા મુફ્તિ સાહેબ જણાવી રહ્યા હતા કે ક્યાંક ને ક્યાંક જે પ્રકારે મુસ્લિમ જે કમ્યુનિટી છે એમનામાં જે લોઝ બનાવવામાં આવ્યા છે ને, તે લોઝ દ્વારા ક્યાંય પણ મહિલાઓને અન્યાય થાય તેવા કોઈ જ લોઝ બનાવવામાં આવ્યા નથી. કાઉન્ટરલી રુઝાનજી જે રીતે કહી રહ્યા છે કે અનેક એવા લોઝ જેને લીધે આજે પિટિશન કર્યા બાદ જયારે ચુકાદો આપવામાં આવ્યો છે ત્યારે તેની પાછળનું કંઈક તો તથ્ય હશે. કેવા લોઝ છે તમે કહો ને? હું એમ કહું છું સ્ત્રીને, સ્ત્રીને પણ અધિકાર છે, ખુલ્લા રહેવાનો અધિકાર છે. પરણવાના બી લોઝ છે, પણ અત્યારે એમાં નહીં પડું. એક મિનિટ, મારે પ્રશ્ન પૂછો છે કે 10 વર્ષ પછી પહેલા તો થઈ ગયું, આ પેલી ને થઈ ગયું, બંને થઈ ગયું, ચોક્કસ કહું. બીજી વાર ધારો કે બંને ઈચ્છી શકે તો મારે લગ્ન કરવા છે, લગ્ન થઈ ગયા. ફરી વાર ધારો કે પુરુષ એમ કે ના મારે તલાક આપી છે, એક વાર તલાક આપે, એના પણ 3 મહિનામાં રજૂ કરવાનો એનો અધિકાર છે. આવું 2 થઈ શકે. અને ત્રીજી વાર ધારો કે પુરુષ ઈચ્છે પણ તોય હવે ત્રીજી વાર તલાક આપશે તો પછી એના એ સ્ત્રી સાથે લગ્ન શક્ય નથી. ત્રીજી વાર જયારે તલાક આપશે તો રજૂ કરવાનો અધિકાર પુરુષ ને નથી. ચોક્કસપણે સમજાવો, ચોક્કસપણે હલાલાનો કન્સેપ્ટ ગેર ઇસ્લામી છે. હવે ધારો કે ત્રીજી વાર તલાક આપી દીધી, હવે પુરુષ ને અહેસાસ થાય કે મારે ચોથી વાર એ સ્ત્રી સાથે લગ્ન કરવા છે તો ઇસ્લામ એને ઇજાજત નથી આપતો. સિવાય કે એ સ્ત્રી, એ સ્ત્રીના કોઈ નેચરલ વે માં લગ્ન થાય બીજા કોઈ પુરુષ સાથે, અને પુરુષ જો કોઈ બીજા કોઈ અન્ય કારણસર જેમ એને તલાક આપે ત્યારે બંને વિચારી શકે. પણ એમાં આર્ટી કોઈ મેરેજ કરવાનું વિચાર કન્સેપ્ટ છે જ નહીં, હાલ આ મુદ્દો અત્યંત સંવેદનશીલ એટલા માટે માનવામાં આવી રહ્યો છે, કારણ કે એક તરફ જયારે ભારતભરની વાત કરવામાં આવે, ભારતમાં બેટી બચાવો બેટી પઢાઓ એવા અવારનવાર સાંભળવા મળતા હોય છે, અને તેવામાં મહિલા સશક્તિકરણની જે રીતે વાત કરવામાં આવે, પરંતુ મહિલા સશક્તિકરણની સાહેબે ખૂબ જ સારું આપણને એક્ઝામ્પલ આપ્યું ગુલબર્ગ હત્યા મામલે, બરાબર. હવે આ ગુલબર્ગ હત્યા મામલે પણ જયારે એક મહિલા 10 વર્ષથી લડી રહી છે, તેના ઇન્સાફ અને નાઇન્સાફની વાત અહીંયા ન કરીએ, પરંતુ ટ્રિપલ તલાકનો જે આ મામલો છે, શા માટે તેને સંવેદનશીલ આ ક્રાઇટેરિયા આપવામાં આવી રહ્યો છે? મને એ ખબર નથી પડી રહી. હા, હું એમ કહું છું કે મહિલા સશક્તિકરણની વાત કરીએ તો ઘણા બધા મુદ્દા છે. સૌથી મોટો મુદ્દો એ છે જે 15 ઓગસ્ટમાં જે વ્યક્તિ એમ કહે છે 3 તલાક મુદ્દે નિવેદન આપે, જસોદાબેનને જ ન્યાય નથી અપાવી શકતા. તો જસોદાબેન તલાક આપ્યા હવે વર્ષોથી તલાક જેવી જિંદગી ગુજારે છે, એના પર રાષ્ટ્રીય ચર્ચા જ નથી થતી. એના શા માટે એના ઉપર રાષ્ટ્રીય ચર્ચા ના થાય કે જે સ્ત્રીને તલાક આપ્યા વગર તલાક જેવું જીવન ગુજારવા માંગે? એમાં મહિલા એક્ટિવિસ્ટ બધા ચૂપચાપ થઈ જાય છે. મારે જાણવું છે કે એમની શું મિલીભગત છે, મારે એ જાણવું છે કે મહિલા એક્ટિવિસ્ટ એના ઉપર નથી બોલતા. જે દેશમાં ભ્રૂણ હત્યા થાય છે, સ્ત્રીઓની સંખ્યા એટલી બધી ઘટી જાય કે સ્ત્રીઓ ના પડે, એના પર શા માટે મહિલા એક્ટિવિસ્ટ ચૂપચાપ છે? કેમ વર્ષોથી જેમ મુસ્લિમો ઉપર એ લોકો ચીલબુમા બરાડા પાડી ગયા, સમાધાન લાવવા માટે તમે શું ઉકેલ કર્યા? ક્યાં હતા તમે ત્યાં સુધી? તમે ક્યાં હતા? કેમ એનો ઉકેલ નથી આવ્યો? એ સમસ્યાનો ઉકેલ કેમ નથી લાવી શક્યા? આજ બરાડા પાડવાના, એના ઉપર તમે શું કામ કર્યું? તમે પાડો પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, ભ્રૂણ હત્યાનો લો જ છે, સમજી લો સાહેબ, ધેર ઇઝ અ લો કે જે ભ્રૂણ હત્યા થાય છે તો જેને દેશ કરે છે એને પકડવામાં આવે છે, એના હસબન્ડ ને પકડવામાં આવે છે. સો યુ ડોન્ટ ગેટ યોર ફેક્ટ્સ રાઈટ. તમે બોલ્યા પહેલા કરો, પહેલા ફેક્ટ્સ રાઈટ લઈ લો. સમાજમાં સુધારો, કાયદા તો ખાલી એક કાગળ ઉપર છે ને? અડધો અડધો ના બોલો, કારણ કે લેટ અસ બી ક્લિયર ટુ ધ આપણે જે ઓડિયન્સ છે. તમે ખોટી વાત, કાગળ પર કાયદા અને સમાજમાં પરિવર્તનની વાત ચાલે, સમાજમાં સશક્તિકરણની વાત ચાલુ હોય તો તમે સમજાવો સમાજમાં કેટલું શક્તિ જાય. ડાયવર્ટ નથી કરું, તમે અત્યારે આપણે આની વાત કરી છે, તમે એના ડિબેટમાં એમાં બોલો છો, તારે તમે કહેતો કારણ કે એના ડિબેટ અભી થાય છે. ના ના, મુદ્દા છે એમ કહું છું, એ તમે શું કામ કરી એક્ટિવિસ્ટ છો? મેં નરેન્દ્ર મોદી સાથે તમારું શું ફિક્સિંગ છે કે જસોદાબેન જસોદાબેન માટે સંવેદના નથી? લેટ અસ નોટ ગેટ ઇન્ટુ પોલિટિક્સ. અહીંયા કોઈ પર્સનલી
કોઈ બી રિલિજન, હવે તમને એક જણા, તમે આટલા બુમા બુકો તો કોઈ બી રિલિજન માની લો કે પહેલા દહેજ નો કાનૂન હતો, બરોબર છે? તો લો આવી ગયો કે દહેજ નહીં, ત્યારે તો તમે એવું લાગ્યું કે હિન્દુ હિન્દુ મુસ્લિમ મુસ્લિમ, તમે હિન્દુ મુસ્લિમ શું કામ કરો છો? 1956 પહેલા હિન્દુ સમાજમાં તલાક આપવાનો અધિકાર જ નહોતો. બરોબર ને? હવે તલાક ક્યાં? હવે તમને તમારા ઉડાચેડ આપવાનો અધિકાર જ નહોતો. પ્રશ્નોનો આન્સર આપું છું કે એ બી લો, એ કૂદ કૂ કરો, એ તું મેથડ નથી કે પેલી છોકરીને ડુબાઈને દૂધ માં કરાવો, દૂધ પેલી શું દૂધ પી કરો, યા તમે પેલું જે ડીવો દહેજ માંગો, એ કેમ? એ બી લો આવ્યો, એ તો હિન્દુ અગેન્સ્ટ લો. જલ્દી કટકો માં તો સુપ્રીમે ચુકાદો આપ્યા પછી સુપ્રીમ ફરી ગઈ છે. બંધ ગામ માં ફરશે આ ભાઈ તો. વાત કરું છું, તમે સુપ્રીમે ચુકાદો ની વાત કરો, હું તો તારો ની વાત કરું છું. જલ્દી કટકો માં સુપ્રીમે ચુકાદો આપ્યો અને પછી સુપ્રીમ કોર્ટે કીધું કે ના આવો આધો નથી. આમાં બી રિવ્યુ પેટિશન થશે અને શું આવશે ખબર નહીં. મેં બી રિવ્યુ કલમો ઉપર એક તરફ જયારે વાત કરવામાં આવે ત્યારે સમાનતાનો અધિકાર હોય પછી કાં તો પછી જે બંધારણની અલગ અલગ કલમો છે ધર્મ લિંગ વગેરેના ભેદભાવ નો સામનો અને અધિકાર જે આપવામાં આવ્યા છે આ બધા જ અધિકારોને આધીન આ ચુકાદો આપવામાં આવ્યો છે. ત્યારે મુસ્લિમ મહિલાઓની જે પરેશાનીની વાત છે કે જે પણ ત્રિપલ તલાકનો જે આ મામલો છે જે હજી સુધી કાર્યરત હતો અને જેના સામે સમાજ કદાચ અવાજ નહોતો ઉઠાવી રહ્યો પરંતુ આજે પોલિટિકલી કાં તો પછી ચુકાદે જ્યારે જાહેર કરી દેવામાં આવ્યું છે કે આજથી ત્રિપલ તલાક આ મુદ્દો બંધ કરી દેવામાં આવશે ત્યારે મુસ્લિમ મહિલાઓની સંવેદનાની તો કોઈ વાત નથી કરી રહ્યું, શું કહેશો? મુસ્લિમ સમાજની સંવેદના તો જેટલી ઇસ્લામ ઇસ્લામના કાનૂન અને ઇસ્લામને જે લો આપે છે મુસ્લિમ સમાજની જે સ્ત્રીઓને સન્માનતા અને બરાબરી શાયદ જે બીજા ધર્મોની અંદર જે એટલી સન્માનતા નથી જેટલી ઇસ્લામ ધર્મને એટલા માટે જ આજે દુનિયાની અંદર ઇસ્લામ સૌથી ફાસ્ટ પ્રોગ્રેસ કરનારો ધર્મ છે પૂરી દુનિયાની અંદર સૌથી વધારે હજારોની તાદાદની અંદર લોકો ઇસ્લામ તો વસ્તુ એ છે સંવેદનાનો મુદ્દો કહો તો એક ઉદાહરણ આપું છું પૈગંબર સાહેબ નો કિસ્સો છે બહુ સરસ ખાસ એ મુદ્દા ઉપર પૈગંબર સાહેબના પાસે એક સ્ત્રી આવી ટૂંકાળમાં કહીશ અને કીધું કે મને ખુલા જોઈએ છે પૈગંબર સાહેબ શું તમારા ખુલા એટલે સ્ત્રી તરફથી લગ્ન વિચ્છેદની માંગણી કે શા માટે જોઈએ છે તું તમારી કોઈ જરૂરિયાત નથી પૂરી કરતા કે ના બીજો કોઈ તમને અણ બનાવો છે કે ના કે મને એમનો ચહેરો નથી ગમતો તો પૈગંબર સાહેબ હુકમ કર્યો સાહેબીને બોલાવીને કે તમે એમને તલાક આપી દો એ લગ્ન વિચ્છેદ થઈ ગયો. હવે એમ પ્રશ્ન પૂછવા માંગુ છું કે કોઈ સ્ત્રીને પોતાના પતિનો ચહેરો ના ગમતો હોય અને એને ખુલા જોઈએ એટલે છૂટાછેડા જોઈએ તો શું કોઈ કોર્ટનો જજ નક્કી કરે કે ના ના બેન તમારો તો તમને કેમ આવું એમનો ચહેરો બરાબર નથી લાગતો અમને તો બરાબર લાગે છે. મહાનુભાવો તમે લોકતાંત્રિક અધિકારની વાત કરો છો હાલ આપણી પાસે સમયની મર્યાદા નડી રહી છે જાનજી આ સાથે જ આરિફજી અને જાનજી આપણે સમયની મર્યાદા અંતર્ગત હાલ આ શો અહીંયા જ રોકાવો પડશે અવાજ અને શો સાથે જે પ્રકારે આપણે વાત કરતા રહીશું આ સાથે જ આપ સૌ મહાનુભાવો અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો આજે આપણે વાત કરી ત્રિપલ તલાક આ મુદ્દે અતિ સંવેદનશીલ મામલો જે પ્રકારે આપણે જોયું પરંતુ આવા જ અનેક વિષયોની સાથે હું આપની સમક્ષ ઉપસ્થિત થતી રહીશ ત્યાં સુધી મને એટલે કે નતાશાને આપશો રજા. નમસ્કાર.